गांधीनगर જિલ્લાના દહેગામ મામલતદાર કચેરીમાં ફરી મચાવ્યો હંગામો. ગણોદનો કેસ પતાવવા 10 લાખ લેખે મામલતદારે 20 લાખ માંગ્યાનો આક્ષેપ થયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે અને ઈ ધારા મામલતદારની તાનાશાહી પર વધી જવા પામી છે. ત્યારે આજે મામલતદાર કચેરીમાં ગણોદ કેસ પતાવવા માટે આવેલા લોકોએ ભારે હલ્લાબોલ મચાવી દીધી હતી અને મામલતદારે 10% પ્રમાણે 20 લાખ માંગ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા અને કચેરીમાં મોટી સંખ્યામાં ભાજપના અગ્રણી આગેવાનો જેવા કે બલરાજસિંહ ચૌહાણ, ધારાસભ્ય કારોબારી ચેરમેન સુનિલ પટેલ, એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીન, તાલુકા પંચાયત પ્રમુખ નેહા પટેલ, લીગલ સેલના સભ્ય ચંદ્રેશભાઈ પટેલ જેવા આગેવાનો મામલતદાર કચેરીએ ગયા હતા અને પારસ કેસોની પતાવ કાર્યવાહી કેટલી કાર્યવાહી થઈ, હાલમાં શું પરિસ્થિતિ છે આ બાબતે ત્યારે મામલતદારે જવાબ આપ્યો કે ઝુંબેશ ચાલે છે, તમારે થાય તેમ ભડાકા કરી નાખો, હું પણ સરકારમાં મારા લાંબા હાથ ચાલે છે, તમારે જેમ થાય તેમ કરી નાખો તેવા જવાબો આપતા ખુદ આવેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ વિમાસણમાં મુકાયા હતા. કારણ અધિકારીઓને આવા મામલતદારો જવાબ આપતા હોય, ગરીબોને શું લૂંટ ચલાવતા નહીં હોય, આ કચેરીમાં પૈસા આપ્યા સિવાય કામ થતું નહીં તેવા આક્ષેપો વધી જવા પામ્યા છે. મામલતદાર જેવા અધિકારીઓ જો પૈસા માગતા હોય તો કર્મચારીની તો વાત જ ક્યાં કરવાની. રહી મામલતદાર કચેરીનો વહીવટ અને આ બાબતે તૂતુમેના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે મામલતદારને પ્રોટેક્ટ પણ રહેવા કહ્યું હતું. ત્યારે મામલતદાર ટી શર્ટ પહેરીને આવ્યા હતા તેનો ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે લોકોએ આ બગીચો નથી કે તમે ટી શર્ટ પહેરીને આવો તેના વચ્ચે પણ ઘર્ષણ થવા પામ્યું હતું. આ કચેરીમાં આધાર કાર્ડ વિભાગમાં ખુલ્લે આમ છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર વધી જવા પામ્યો છે. છેલ્લા કેટલાક કર્મચારીઓ 4000 પગાર આપીને હોય વચેટિયા દલાલો રાખે છે. આ બાબત મામલતદારને જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી થવા પામી નથી અને છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરીમાં ચાલતી લાલિયાવાડી તો લોકો ત્રાહિમામ પોકારી જવા પામે છે અને ગરીબોને તો આ કચેરીમાં ન્યાય મળતો નથી. મામલતદારની કામગીરી આવી હોય તો પછી બીજાની તો વાત શું કરવાની તેવી લોકોમાં ચર્ચાનો દોર વધી જવા પામ્યો છે. મહેસૂલ મંત્રી મામલતદારને ગણવેશ અને આય કાર્ડ પહેરવા માટે સૂચના આપી હતી, હજી પણ તેનો અમલ થયો નથી અને આ કચેરીના મામલતદારને તાનાશાહીથી આવેલા આગેવાનોને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે. ચૌહાણ, JDSTV, દેગામ. ખેડૂતો પાસે નાણા માંગણી કરવામાં આવે છે. કેટલા કેટલા નાણા માંગણી એવું નક્કી કરવામાં આવે છે કે જમીન નો જે ભાવ હોય 10% મને આપો, મને પોતાનું જેવું કીધું છે. આજે શું કીધું એમણે? આજે મેં એજ કીધું કે તમે 2-3 દિવસ સમય આપો, હું જોઈ લઉં છું. એટલે ફરી 2-3 દિવસ ખેડૂતો ભેગા થયા.